हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आपणे जोई रह्या छे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा आयोजित धोरण 11 सामान्य प्रवाहमां विषय विज्ञान। सामान्य प्रवाहमां विषय छे मनोविज्ञान। कयो छे मित्रों? मनोविज्ञान। अने एकम कसोटी पहले छे, कुल मार्क रहेशे 25। मित्रों, तमने घणा बड़ा पेपर मळ्या हशे, मोटे भाग घणाना मॉडल पेपर छे, एटले तमे ध्यानथी जोजो। कारण के ओरिजिनल पेपर कोई यूट्यूबर पासे हशे, कोई कोई पासे, एटले एमां अटवाई न जता, एटले ध्यानथी जोवू अने समझवू अने पछी लखजो, बराबर। आ आपणी पासे जे पेपर छे ते एकदम ओरिजिनल पेपर छे। एटले मित्रों, तमे मारी चेनल पर नवा हो तो मारी चेनल ने सब्सक्राइब करो, शेर करो ने बेल आइकन ने प्रेस करो। चलो आपणे आगळ जईए। सॉल्यूशन आगळ सूचनाओ। आ एकम कसोटीमां कुल 15 प्रश्नो छे। मित्रों ध्यान राखजो, कुल 15 प्रश्नो छे। कसोटीना जवाब विद्यार्थीओए पोतानी नोटबुकमां लखवाना छे। आ कसोटीमां कुल 5 विभाग छे, बराबर। चलो हवे आपणे जोईए पहेलो विभाग, मनोविज्ञान शब्द कई भाषा परथी उतरी आव्यो छे। तो मित्रों, कई भाषा आवशे? ग्रीक भाषा आवशे। कई भाषा आवशे? ग्रीक। मनोविज्ञाननो विषय वस्तु शुं छे? मानवी, प्राणी, वातावरण के वर्तन। तो शुं आवशे बाळको? वर्तन आवशे। मनोविज्ञानने प्रयोगात्मक स्वरूप आपवानो यश कोने फाळे जाय छे? विलियम जेम्स, कोहलर, वुंट के युंग। तो फ्रेंड्स, वुंट जवाब आवशे। आगळ जोईए, पोतानी अंदर अंतर्मुख थईने पोतानी ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો મિત્રો, કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? સહભાગી નિરીક્ષણ, આંતર નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ। તો આંતર નિરીક્ષણ આવશે। કયા પ્રકારનો અભ્યાસ એક એક પ્રયોગ પાત્ર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? સમકાલીન, દીર્ઘકાલીન, સહભાગી કે તુલનાત્મક? તો આવશે દીર્ઘકાલીન આવશે મિત્રો। કયા આવશે? દીર્ઘકાલીન। ચાલો હવે આપણે આગળ જઈએ વિભાગ બી તરફ। નીચે આપેલા પ્રશ્ન, ક્યા ઇંગ્લિશ બોલને સે લગતા હૈ આપકો ડર? તો ડરના બંધ કીજીએ ઓર ડાઉટ નેટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજ હી જુડ જાઈએ, જહાં ઇંગ્લિશ કે ટોપ એક્સપર્ટ આપકો હિન્દી ભાષા કી મદદ સે ઇંગ્લિશ બોલના સિખાયેંગે, વો ભી એકદમ બેઝિક સે। અગર આપ ઇંગ્લિશ બોલને સે હિચકિચાતે હૈ, અપને ઇન્ટરવ્યુ કે લિયે ઇંગ્લિશ સીખના ચાહતે હૈ, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है। आज ही डाउटनेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए। क्रमांक 6 देश ना एक वाक्य में उत्तर आपो। मनोविज्ञान की सौ प्रथम प्रयोगशाला कोणे ने क्या स्थापी? ईस्वी सन 1879 में जर्मनी ना लिजिंग शहर में વિલહેમ વુન્ટ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી। વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિલહેમ વુન્ટને। ચલો આગળ જોઈએ, નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ। એક, નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે। બે, નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ। ત્રણ, નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે। ચાલો આગળ જોઈએ, નવમો પ્રશ્ન, પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો। યોગ એટલે નિયંત્રણ પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ। પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધીન ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે। ચલો વિશ્વસનીયતા। જવાબ, વિશ્વસનીયતા એ પુનરાવર્તનશીલતા સૂચવે છે। જો કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓ તે જ કસોટી અથવા સમાન સ્વરૂપની કસોટી જુદા જુદા સમયે આપવામાં આવે અને બધા પરિણામોમાં સુસંગતતા કે સાતત્ય હોય તો એ કસોટી વિશ્વસનીય છે તેમ કહેવાય। મિત્રો, તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો। ચાલો આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 11-12ના ટૂંકમાં જવાબ આપો। પ્રત્યેકના બે ગુણ છે। મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા ચાર મુદ્દાનો સમાવેશ થાય છે? તો મિત્રો, મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં આ ચાર મુદ્દાનો સમાવેશ થાય। કયા કયા છે? માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન। આગળ 12મો પ્રશ્ન, નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો। નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો આ પ્રમાણે છે: આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ, બરાબર। વિભાગ ડી,
मनोविज्ञान एक प्राकृतिक विज्ञान है, समझाओ। मित्रों आ लांबा प्रश्न है, बराबर। मनोविज्ञान प्राकृतिक विज्ञान है कारण के तेनो अभ्यास विषय ए प्रकृति अंश है। मनोविज्ञान मानवी अने मानवेतर प्राणीओना वर्तनों अभ्यास करे छे, जे सजीव तंत्रों कुदरती वर्तनों ज अंश है। बीजा प्राकृतिक विज्ञानों जे प्रमाण कुदरती घटनाओं के कुदरती बाबतों अभ्यास करे छे, तेज प्रमाण मनोविज्ञान पण वर्तनों अभ्यास करे छे। दरेक प्राकृतिक घटनाओं की जेम कोईपण वर्तनों पण शुरुआत अने अंत है। मनोविज्ञान जयरे मानवी अने मानवेतर प्राणीओं वर्तनों अभ्यास करे छे, त्यारे प्राकृतिक विज्ञानों की अभ्यास पद्धति ज उपयोग करे छे। आठी मनोविज्ञान प्राकृतिक विज्ञान छे। मनोविज्ञान मानवी अने प्राणीओं प्राकृतिक अने कुदरती वर्तनों अभ्यास करे छे। आठी मनोविज्ञान ने प्राकृतिक विज्ञान कहेवामां आवे छे। आगळ 14मो प्रश्न, मनोवैज्ञानिक कसोटीना लक्षणों समझावो। मनोविज्ञान में मनोवैज्ञानिकोए मनोमापन में साधनों रूपे मनोवैज्ञानिक कसोटी की रचना करी छे। आ कसोटीओ द्वारा वस्तुलक्षी मापन शक्य बने छे, ते माटे कसोटीओ विश्वसनीय अने यथार्थ होवी जोईए। मनोवैज्ञानिक कसोटी की मुख्य 6 लाक्षणिकता है। 1 वर्तनना नमूनानुं मापन, प्रमाणिकता, मानांको, वस्तुलक्षीता, यथार्थता अने विश्वसनीयता। वर्तनना नमूनानुं मापन, मनोवैज्ञानिक कसोटी व्यक्तिना वर्तनना नमूनानुं वस्तुलक्षी मापन करे छे। कोई एक ज मनोवैज्ञानिक कसोटी व्यक्तिना समग्र वर्तनों माप करी सकती नहीं। विविध प्रकार की कसोटीओ व्यक्तिना चौक्कस पासानुं मापन करी ते पासाने लगता लक्षणों दर्शावे छे। कसोटीओनो मूळ आशय व्यक्तिना वर्तनना विविध पासाओनो अभ्यास करी ते अंगे भविष्य कथन करवानो छे। प्रमाणिकता, प्रमाणितता एटले कसोटीनो संचालन करवानी अने तेना प्राप्तांको तारवानी पद्धतिने एकरूपता। ज्यारे कसोटीनो उपयोग करवामां आवे त्यारे दरेक समय व्यक्तिने आपवामां आवती सूचनाओ, संचालननी पद्धति, समय मर्यादा, प्राप्तांकोनी गणतरी पद्धति वगैरे बाबतोनो समान राखवामां आवी होय तेने प्रामाणिक कसोटी कहेवाय छे। आगळ आवे छे मानांको। मानांको एटले समधारण के सरेराश कार्य कसोटीना प्रमाणीकरण समये स्थापवामां आवेला मापदंडने मानांको कहे छे। कसोटीनी रचना जे जूठ माटे करवामां आवी होय ते जूठ प्राणी प्रतिनिधिरूप नमूनाओ लई नक्की करवामां आवतुं ते जूठ सरेराश कार्य। जूठनो सरेराश कार्य एटले जूठना मानांको। जूठना मानांको परथी व्यक्तिनुं स्थान नक्की करवामां आवे छे। कसोटीनी रचना करनार जे जूठ माटे मानांक नक्की कर्या होय ते जूठने ते मानांको लागू पाड़ी शकाय छे। त्यार पछी आवे वस्तुलक्षीता। कसोटी लेनार व्यक्ति કોઈપણ પ્રકારની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષીતા કહેવાય। કસોટીનું મૂલ્યાંકન સંશોધકોની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ। આમ કસોટીનું મૂલ્યાંકન અનિવાર્ય રીતે વસ્તુલક્ષી હોવું જોઈએ। યથાર્થતા, ચલો ત્યાર પછી આવે વિશ્વસનીયતા। વિશ્વસનીયતા એ પુનરાવર્તનશીલતા સૂચવે છે। જો કોઈ એક જ વ્યક્તિ કે વ્યક્તિઓને તે જ કસોટી અને માન સ્વરૂપની કસોટી જુદા જુદા સમયે આપવામાં આવે અને બધા પરિણામોમાં સુસંગતતા કે સાતત્ય હોય તો તે કસોટી વિશ્વસનીય છે એ વાય એમ કહેવાય। કસોટીની વિશ્વસનીયતા પરિણામો વચ્ચેના સહસંબંધને આધાર નક્કી કરવામાં આવે છે। મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો। ચાલો આગળ જોઈએ મિત્રો 15મો પ્રશ્ન, ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું, મનોવિજ્ઞાન માટેનું મહત્વ સ્પષ્ટ કરો। મિત્રો બે પ્રશ્ન હતા, તમારે આપણે એક જ પ્રશ્ન લખવાનો છે એટલે મેં એક જ બતાવ્યો છે। ક્ષેત્ર નિરીક્ષણ એટલે મનોવિજ્ઞાન માટેનું મહત્વ સ્પષ્ટ કરો। કોઈ સમસ્યા નિરીક્ષણ કરવા માટે નિરીક્ષક જે તે ક્ષેત્ર પર જઈ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું અને ગમે તેના લોકોનું નિરીક્ષણ કરે તેને ક્ષેત્ર નિરીક્ષણ કહેવાય છે। એનું મહત્વ, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધરતીકામ પછી ત્યાં નિવાસ કરતા લોકો અન્ય વ્યક્તિઓ સાથે વર્તન અને વ્યવહારનો તેમજ તેમની માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો હોય તો નિરીક્ષકે ધરતીકંપની અસર પામેલા વિસ્તારોમાં જઈ ત્યાંની વાસ્તવિકતા પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ। 2 ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહિલા સરપંચ દ્વારા થયેલા મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્થાનની પ્રક્રિયા સમજવા ત્યાંની મહિલાઓને પશુપાલન, ડેરી ઉદ્યોગ, ભરટ, ગૂંથણ વગેરે ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનો અભ્યાસ કરવા માટે તે ગ્રામ્ય વિસ્તારમાં જઈ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ। આ પ્રકારના અભ્યાસો પ્રયોગશાળામાં શક્ય હોતા નથી। મનોવિજ્ઞાનની કેટલીક સમસ્યાઓમાં વિશ્વસનીય પરિણામો પ્રાપ્ત કરવા માટે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે। થેન્ક યુ મિત્રો, હજુ પણ તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે। થેન્ક યુ।